નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વની સમાચારની વાત કરવામાં આવે તો ગિફ્ટ સિટીના જે સમાચાર આવી રહ્યા છે, ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂ પીવાની મંજૂરી અપાઈ છે. રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં લીકર પરમિશનને લઈ એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જે મુજબ માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ અપાઈ છે. આ સિવાય માત્ર મુલાકાતીઓને જ દારૂ પીવાની મંજૂરી છે. બહારથી આવતા મુલાકાતીઓએ દારૂ માટે અધિકૃત અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે. તેમજ હેલ્થ પરમિટ તેમજ વિઝિટર પરમિટ ધારકો અને યુઝી તેમજ ટુરિસ્ટ પરમિટ ધારકોનું દારૂ સેવન નહીં કરી શકે. वो कार्यवाही की जाएगी. ओके, थैंक यू, थैंक्स, थैंक्स. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂપિયા 29.21 કરોડના ખર્ચે પીપીપી ધોરણે નવનિર્મિત આઇકોનિક ભુજ બસ પોર્ટનું લોકાર્પણ કરી નાગરિકોને ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના વિવિધ 18 વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. ભુજ ખાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કચ્છી માંડુઓને રૂપિયા 266 કરોડથી વધારેના કુલ લગભગ 18 વિકાસ કાર્યોની ભેટ આપતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનીને ઉભરી આવ્યું છે. ત્યારે સામાન્ય નાગરિકોના કલ્યાણ માટેની યોજના હોય કે પછી વિશ્વકક્ષાના વિકાસના પ્રોજેક્ટ હોય, તે વડાપ્રધાનના 2 દાયકાના સુશાસનના વિકાસનું પરિણામ છે. મુખ્યમંત્રીએ એ પણ ઉમેર્યું કે જે આજનો કાર્યક્રમ છે તે પરિવહન, પ્રવાસન, પ્રકાશ અને પાણીના સમન્વયનો વિકાસનો ઉત્સવ બન્યો છે. આપણા દેશનો શરૂઆતનો જિલ્લો એટલે કે કચ્છ જિલ્લો, ભારત પાકિસ્તાનની બોર્ડર પર વસેલો આ જિલ્લો ભુજ નગર ખાતે ઇન્ટરનેશનલ કક્ષાનું બસ પોર્ટ આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ બસ પોર્ટ એ બસ સ્ટેશન જેવું નહીં, પરંતુ એરપોર્ટ જેવી વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ઉપર ખાસ કરીને ગુજરાતના સામાન્ય નાગરિકો પ્રાપ્ત કરી શકે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ટોયલેટ, પાણીની વ્યવસ્થાઓ, વડીલો આવે તો સારી રીતે બેસવાની વ્યવસ્થાઓ, નાના બાળકો જોડે જે માતા પિતા આવતા હોય તો એ લોકો માટેની વ્યવસ્થાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, મલ્ટી લેવલ પાર્કિંગ, આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ બસ પોર્ટ ખાતે કરવામાં આવી છે. આવનારા દિવસોમાં 25,000થી વધારે કચ્છના નાગરિકો દરરોજ આ બસ સ્ટેશનનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. આજે ખાસ કરીને કચ્છના સૌ નાગરિકોને બે હાથ જોડીને હું અપીલ કરવા માગું છું, આ બસ પોર્ટ એરપોર્ટ જેવી ફેસિલિટી જોડે તમારા સૌ માટે લોકાર્પણ કરવામાં આવે. તમે સૌ લોકો આ બસ પોર્ટને સ્વચ્છ રાખવામાં મદદગાર થશો. આ બસ પોર્ટ આજે જેવું છે એવું વર્ષો વર્ષ સુધી આને મેન્ટેન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થાઓમાં બી આપ સૌ લોકોનો સહયોગ જરૂરથી મળશે એવું મને 100% વિશ્વાસ છે. આપ સૌ કચ્છ નગરજનોને આ નવા બસ પોર્ટના ખૂબ ખૂબ અભિનંદન. નેશનલ હાઈવે નંબર 56ને 4 લેન લાઈન કરવાની કામગીરી અંતર્ગત જાહેર થયેલ જાહેરનામા સામે અગ્રેસર ખેડૂતોએ જાહેરનામા સામે વાંધો જિલ્લા અરજી કલેક્ટરને આપી રજૂ કરી છે. ત્યારે સુરત, નવસારી સહિત જિલ્લાના તંત્ર દ્વારા સંપાદિત જમીન જે વળતર ચૂકવણી કરેલ છે તે મુજબનો તાપી જિલ્લાના સંપાદિત થનાર જમીનના અગ્રસ્ત્રીતે ખેડૂતોને ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરી. ત્યારે હાલના જે હાલ મુજબની જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે હાલના જંત્રીના ભાવનો વિરોધ કર્યો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી તાપી જિલ્લાના નેશનલ હાઈવે નંબર 56ના વિસ્તૃતિકરણના જમીન સંપાદનથી અગ્રસરગ્રસ્ત થવાની સ્થાનિક આદિવાસી ખેડૂતો અને તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સ્થાનિક અગ્રસર ખેડૂતોએ નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ દ્વારા જાહેર કરેલ જાહેરનામા સામે વાંધા અરજી આપી જાહેરનામાનો વિરોધ કર્યો હતો. ત્યારે જિલ્લા કલેક્ટરને વાંધા અરજી આપી માંગ કરી હતી. સુરત, નવસારી સહિતના જિલ્લામાં તંત્ર દ્વારા જમીન સંપાદનમાં થયેલા અસરગ્રસ્તોને જે યોગ્ય વળતરની ચૂકવણી કરેલ છે તે મુજબનું વળતર આપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરી
હાલ મુજબના જંત્રીના ભાવનો વિરોધ કર્યો. જો અન્ય જિલ્લામાં આપેલ જમીન સંપાદનના આપેલ વળતર મુજબનું વળતર ના મળે તો આવનારા દિવસોમાં વિરોધ નોંધાવીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. સર ને અમે કલેક્ટર સાહેબ ને પ્રાંત સાહેબ ને અમે આવેદન પત્ર આપ્યો છે નેશનલ હાઈવે 56 માટે. એ સાહેબ ને સિરિયસ વાત કરી છે તો સાહેબ એવું કહી કે જંત્રી પ્રમાણે નથી લેવો. અમને સુરત નવસારી વલસાડમાં જે પૈસા ચૂકવ્યા છે તે રીતે અમને પણ અહીંયા ગાડી આપો. બુલેટ ટ્રેનમાં જે ચૂકવ્યા છે તે અમને અહીંયા ગાડી આપો. એ અમે આ ગાડી સંપાદન કરવા દેશું નહીં તો અમને એટલા ચૂકવે નહીં તો અમે બંધ કરી દઈશું. અમે માપણી એ કરવા દેશું નહીં, જમીન સંપાદન કરવા દેશું નહીં. અમારું વળતર છે બસ, સારું વળતર આપો એ જ અમારી માંગ છે, બીજું કોઈ નથી માંગ. વિકાસ કરો, વિકાસ થવો જોઈએ અમે માનીએ છીએ. 2013 નો જે કાયદો છે તે લાગુ કરો. 2000 કાયદો છે તેનો લાગુ, 2013 નો જે કાયદો છે તે લાગુ કરો તાપી જિલ્લામાં. અત્યારે જમીન સંપાદન માટે 3D નોટિસ જ્યારે ઇસ્યુ કરવામાં આવી છે ત્યારે તે સંજોગોમાં દરેકે દરેક ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. આજે કલેક્ટરશ્રી અને જમીન સંપાદન અધિકારીશ્રી પ્રાંત અધિકારીશ્રીને પણ અમે આવેદનપત્ર આપીએ છીએ અને એમને આવેદનપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જમીન સંપાદનનો કાયદો 2013 મુજબ અમને વધારેમાં વધારે માર્કેટ વેલ્યુ મુજબ વળતર ચૂકવવામાં આવે અને તે મુજબ વળતર મળશે તો જ અમે સંમતિ આપીશું. અન્યથા જમીન સંપાદન જો જંત્રી પ્રમાણે કરવામાં આવશે અને તે પ્રમાણે વળતર ચૂકવવાની વાતો હશે અમે ક્યારેય પણ કોઈ પણ ખેડૂતો તૈયાર નથી. એ વળતરથી ક્યાંય કોઈ માર્કેટમાં બીજી જમીન મળવાની નથી. ના કિંમતી મૂલ્યવાન હાઈવે નજીકની જગ્યા અને ઉપજાઉ જગ્યા ફળદ્રુપ જગ્યા અમે આપવા માટે કોઈ પણ સંજોગો અમે તૈયાર નથી. દરેક દરેક ખેડૂતોનો એક વિશ્વાસ અને એના પરથી હું અમે રજૂઆત કરવા માટે અહીં આવ્યા હતા. અહીં દરેક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છીએ અને દરેક દરેક ભાઈઓ બહેનોના એક જ અવાજ છે, જો મળશે તો જ જે જમીન ઉજળિયાતોને મળવામાં આવી તે આદિવાસી ભાઈઓ અને બહેનોને પણ જમીનના ભાવ મળવા જોઈએ તેવી અમારી માંગણી છે. અમારી જમીન નેશનલ હાઈવે 56માં સંપાદિત થઈ જેવી જે જમીન અમારી નાના નાના ખેડૂતે છે અમે અને તેમાં જેવી રીતે સુરત અને નવસારીમાં વળતર મળ્યું છે તે રીતે તાપીમાં પણ વળતર મળવું જોઈએ અને જે વળતર ના મળશે તો અમે જમીન સંપાદન થવા નહીં દઈશું. એ માંગને લઈને અમે કલેક્ટર સાહેબને આંદોલન પત્ર આપી. સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના તરખાટ મચાવતી બીજુડા ગેંગના 4 સભ્યોને સાબરકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. લૂંટગાડ, ગળફોડ, ચોરી તથા મોટરસાયકલ ચોરીની ઘટનાઓને અંજામ આપનારા લોકોની ઈડર પાસેથી બાતમીના આધારે એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. આ લોકો પાસેથી જે પોલીસે સોના, ચાંદી તેમજ દાગીના સહિત લગભગ 7,65,000 થી વધુનો મુદ્દા માલ પણ પોલીસે રિકવર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ લોકો સામે એકથી વધુ ગુના પણ નોંધાયેલા છે. મુખ્ય સૂત્રધાર એવા ભગવાન મેચર દુહા નામના ઇસમ સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડી રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામાં ઈડર પોલીસ સ્ટેશન ખાતે ગયા અઠવાડિયામાં 2 લૂંટ અને ધાડના બનાવ બનેલા, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી જેમાં રાજસ્થાનમાં જે બીજુડા ગેંગ છે એ એમના સભ્ય હોવાની જાણકારી મળી હતી. જેના આધારે બાતમીના આધારે આ ગેંગના મુખ્ય આરોપી ભગવાન હુડા અને બીજા 3 એમ 4 આરોપીને પકડવામાં આવ્યા હતા અને પૂછપરછ દરમિયાન ટોટલ સાબરકાંઠા જિલ્લાના 5 ગુના એમાં ડિટેક્ટ થાય છે અને અન્ય મહેસાણા, ગાંધીનગર જિલ્લાના બીજા 6 ગુના એટલે ટોટલ 11 ગુના ડિટેક્ટ થાય છે અને 7.65 લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કરેલો છે. આ ગેંગ અગાઉ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે, જેમાં જે મુખ્ય આરોપી ભગવાન હુડા છે એ 10 ગુનામાં વોન્ટેડ છે અને એના વિરુદ્ધમાં ટોટલ 35 ગુના છે. બીજો આરોપી વિનોદ ધુલેશ્વર છે એ 10 ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજો આરોપી પપ્પુ ઉર્ફે ભૂપેન્દ્ર હુડા એ 4 ગુનામાં સંડોવાયેલો છે. આમ એલસીબી ટીમને આ ગેંગને પકડી અને મોટી સફળતા હાથ ધરી છે. સર, આમાં જે સરપંચ જે સોનું વિચારું રાખવામાં આવ્યું છે, સરપંચને સર આમાં હાજર છે કે કેમ? સર, જે સરપંચને જે સોનાનો આપણે ભેદ ઉકેલવામાં આવ્યો એમાં જે વેચાતું રાખેલું છે સરપંચે, એ સરપંચ આમાં છે કે કેમ? અને છે તો કયા પ્રકારના ગુના એની સામે? એની પાસેથી રિકવર, આ લોકોએ જે મુદ્દામાલ વેચ્યો છે એમને, એ મુદ્દામાલ એની પાસેથી રિકવર કરવામાં આવેલો. એના ઉપર કોઈ ગુનો લાગશે? હા, લાગશે. ચોરીનો માલ રાખવાનો ગુનો એની પર રાખશે. ઠંડીની શરૂઆત થતા જ તાપીના ડોલવણમાં તસ્કરો સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. મોટા ભાગે ખેડૂતોના ખેતરોને નિશાન તેઓ બનાવી રહ્યા છે. એક જ ખેતરમાં વારંવાર ચોરી થવાની ફરિયાદો પણ ત્યારે સામે આવી રહી છે, પરંતુ ડોલવણ પોલીસનો તસ્કરો સામે પનનો ટૂંકો પડતો હોય તેવું લાગી રહ્યું છે.
ને અમારે ઉલાન નદીને કિનારે અમારે જમીન આવેલી છે, જે 2023 ને 9 તારીખે કેબલ ચોરાયા, ફરીથી 24 તારીખે રાતના ફરીથી ચોરાયા, ને બધાના વિશ્વાસમાં 15 જણને ઘાણી, પછી બામણામાં પછી વાકલા, એમ બધે ચોરાતા છે, પણ પોલીસને ઇન્કવાયરી મળતા ભાઈ આવી શકતા નથી, ને એ પણ ફરિયાદ કરી છે પણ એ કોઈ ઇન્કવાયરી કરતા નથી. રાજેશભાઈ છે, અમે કેટલાક સમયથી ખેતી કામ કરીએ છીએ, અમે ખેડૂત છે, અને અમારું જે કનેક્શન છે તે ઉલાન નદીના એક નદી પર આવેલું છે, અને ત્યાં અમારી મોટર નાખેલી છે, અને મોટરના જે કેબલો છે તે એક ગત દિવસોની અંદર એટલે કે 9/12/2023 અને 24/12/2023 ફરી કેબલ કપાયા છે, તેમજ આજુબાજુના જે ગામો છે એમાંથી પણ ચોટ્ટાઓ ખરેખર કેટલાક સમયથી એ વાયરોને મોટરોને તેઓ ચોરી જાય છે, અને પોલીસ પ્રશાસન પણ કંઈ કરી શક્યું નથી હજુ સુધી. તમારી એટલી જ અપીલ છે કે પોલીસ એક યોગ્ય કાર્યવાહી કરે અને જે ખેડૂતો છે એમને એક ન્યાય મળી શકે, એ જ અમારી અપીલ છે. કેટલા ગામોમાં ચોરી થઈ જવા સુધી કેટલી મોટર ચોરાઈ છે? એમ તો જોવા જોઈએ તો મોટરો તો 10-15 મોટર ચોરાઈ છે, અને કેબલો તો જોવા જોઈએ તો બામણામાળ ગામ છે, ગાંગી ગામ છે, અને જે વાકલા છે એ વાકલામાંથી પણ મોટરો અને કેબલ વાયરો ચોરાયા છે. તો અમારી એટલી જ અપીલ છે કે આ જે ચોટ્ટાઓ છે ચોરો, એમને પોલીસ પ્રશાસન પકડે અને યોગ્ય કાર્યવાહી કરે અને ખેડૂતોને ન્યાય મળે, એ જ અમારી માંગણી છે. મારું નામ સુરેશભાઈ રમેશભાઈ ગામિત છે. અમારી જમીન લોણ નદીના કિનારા પર આવેલી છે, અમારું જીબી કનેક્શન છે, અને અમે ખેતી કરતા આવેલા છે, અને અમારું વાયર 9/12/2023 કપાઈ ગયેલ હતો, અને ફરીથી નવો કેબલ નાખ્યો હતો અમે, એ પણ ફરીથી 15 દિવસમાં પાછો ચોરાઈ ગયો છે, એટલે અમારા માટે હમણાં ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. કેબલનો ભાવ પણ વધી ગયો છે, એટલે વારંવાર લાવવાની અમારી મુશ્કેલ પડે છે. એથી અને અમે આગળ પોલીસ ફરિયાદ પણ કરી હતી, પોલીસ ફરિયાદમાં એ લોકો ઇન્કવાયરી પણ કરી હતી, પણ હજુ સુધી ચોરાવાની ભાળ મળી નથી, અને ફરીથી અમારા કેબલ ચોરાયા છે. તો પોલીસ પ્રશાસનને એટલી અમારી વિનંતી છે કે એવું ફરીથી ચોરાવાનો કોઈ પણ ભાળ મેળવી અને ચોરીનું એ મુક્ત કરે એવું. વેરાનગરમાં આવેલ વોલેટ હાઇપરમાર્ટમાંથી ગ્રાહકે ખરીદી કરેલા ખજૂરમાંથી જીવાત નીકળી ગયું હોય તેવો મામલો સામે આવ્યો છે. ગ્રાહકે સંચાલકને ફરિયાદ કરી હતી, પરંતુ ગ્રાહકને સંતોષકારક જવાબ ન મળતા ગ્રાહકે ખજૂરમાંથી નીકળેલી જીવાતનો વિડીયો વાયરલ કરી વોલેટ હાઇપરમાર્ટમાં વેચાતા ખાદ્ય પદાર્થો પર તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે તાપી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે. ત્યારે આ મોટા ભાગના જે લોકો છે તે મોલમાંથી ખરીદી કરતા હોય છે, ઉપરાંત આવો આગ્રહ પણ રાખતા હોય છે. ત્યારે વિવિધ કંપનીના મોટા મોટા મોલમાંથી આંખ બંધ કરીને વિશ્વાસ રાખીને ખરીદી કરતા હોય છે, અને ત્યારે મોલમાંથી ખરીદી કરતા ગ્રાહકો માટે હવે ચેતી જવા જેવો એક મામલો પણ સામે આવ્યો છે. મારું નામ સૈયદ જુબેર. જી, શું કહેવા માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે આ મોલમાંથી મેં રાતે ખજૂરના પેકેટ લીધેલા, તેની અંદર જીવાત નીકળી ઘરે લઈ ગયા પછી, પછી રાતે તો નહીં ખાધા, પછી સવારમાં આવીને અહીંયાથી મેં બીજા પેકેટ લીધા ન્યૂ, એ લોકોના કાઉન્ટર પર ખાલી કરીને એ લોકોને જીવાત બતાવી, તો પણ એ લોકોએ મને રિસ્પોન્સિબિલિટી નહીં આપી જરાક પણ, અને હશે એ લોકો અંદર, ત્યાં તો કંપનીના પેકેટ છે, આમાં અમારું કંઈ ના હોય એમ. તો આ લોકોને શું જવાબદારી છે આ મોલવાળાઓની? શું તમારી શું માંગ છે? મારી માંગ એવી છે કે આ લોકો ઉપર સખત કોઈ કાર્યવાહી થવી જોઈએ અને મોલની તપાસ થવી જોઈએ કે આ લોકો શું વેચી રહ્યા છે અંદર. ગીર સોમનાથના ઉના શહેરના આધાર કાર્ડ બનાવવાનું મહાકૌભાંડનો પર્દાફાશ પોલીસે 3ની ધરપકડ કરીને કરી છે, ત્યારે આ મોટા ખુલાસા આવવાની પણ આશંકા છે. ત્યારે અત્યાર સુધીમાં એક નકલી આધાર કાર્ડ સહિત અન્ય ડોક્યુમેન્ટ બનાવવાની હોવાના પણ વાત સામે આવી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા હાલ જ નવા આધાર કાર્ડને લઈ નવી સિસ્ટમ લાગુ કરવાના મૂળમાં જોવા મળી રહી છે. ત્યારે તેવામાં જ ઉના શહેરના બસ સ્ટેશન સામે જ વિસ્તારમાં આવેલા દરબારી આધાર નામની દુકાનની અંદર કોઈ પણ આધાર કે પુરાવા વગર આધાર કાર્ડ કાઢવાનું કૌભાંડ લગભગ છેલ્લા 2 વર્ષથી ચાલતું હોવાનું સામે આવ્યું છે. અને જેમની પોલીસને જાણ થતા આખરે ગીર સોમનાથ LCB પોલીસે શનિવારે રાત્રે દરોડા પાડ્યા હતા, અને આધાર કાર્ડનું કૌભાંડ આચરનારાની દુકાન તેમજ ઘર પર પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આધાર કાર્ડ આખા પ્રકરણ વિશે
પુનામાં છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ એનસીબી અને એના સ્થાનિક પોલીસ બંને સાથે મળી અને વિગત અમારી પાસે આવી હતી કોઈ એક જગ્યાએ ઉનામાં જે આરોપી છે અસલમ શેખ કરીને એ ડુપ્લિકેટ આધાર કાર્ડ અથવા તો પુરાવા વગરના આધાર કાર્ડ બનાવેલું છે. એના આધારે અમે બાતમીના આધારે આગળની કાર્યવાહી પહેલા તો ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યાર પછી ઉના ખાતે જ્યાં વ્યક્તિ હતો એને ત્યાં એની દુકાન ઉપર એના ઘરે રેડ કરી. કુલ અમે 3 આરોપીઓ પકડ્યા છે, અસલમ ઇસ્માઇલ શેખ, સબીર સુમરા અને જાવેદ ઉર્ફે ભોળો. આ લોકોના ડોક્યુમેન્ટ ચેક કરતા છેલ્લા 2 વર્ષથી આ શોપણે ચાલુ કરેલી 2021માં અને 2 વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ 1200 આધાર કાર્ડ એને અલગ અલગ ટાઈપના બનાવ્યા છે. અત્યારે જે પ્રાઇમરી પુરાવા અમને મળ્યા છે ટોટલ 40 આધાર કાર્ડ ખોટા છે, પુરાવા વગર બનાવી દીધા છે અથવા તો ડુપ્લિકેટ પુરાવા ઉભા કરીને બનાવવામાં આવ્યા છે. ડુપ્લિકેટ પુરાવામાં એ નગરપાલિકાનો ડુપ્લિકેટ દાખલો ઉભો કરવો, કોઈ અન્યનું આધાર કાર્ડ અથવા તો અન્યનું વોટર કાર્ડ હોય એમાં ફોટો ચેન્જ કરી નાખવો, એવા ઘણા બધા નાના મોટી મોડસ ઓપરેન્ડી સાથે એને આ બધા આધાર કાર્ડ બનાવ્યા છે. આગળની તપાસ અત્યારે ઉના પોલીસ કરી રહી છે અને વધારે તપાસમાં વિગતો આવશે પછી આપણે જણાવશો. સર, જે કેટલા મહિના સુધી એની પાસે લાયસન્સ હતું, બીજું યુપીના કોઈ એજન્ટ પાસેથી તે આધાર કાર્ડ ઓથેન્ટિક કરાવતો હતો એવી કઈક વિગતો આવી? આ જે વ્યક્તિ છે બીસીએ કરેલો છે અસલમ શેખ અને એ આની પહેલા ધોરાજી મામલતદાર ઓફિસમાં નોકરી પણ કરી ચૂક્યો છે, ત્યારબાદ ઉના એસબીઆઈ મેઇન બ્રાન્ચમાં 5 વર્ષ નોકરી કરી શક્યો છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બંને જગ્યાએ. અને જ્યારે એનું એસબીઆઈ સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો થયો એટલે એને, કારણ કે એને આમાં આઈડી ની જરૂર પડે એટલે આઈડી એની પાસે નહીં હોવાને કારણે એને પછી યુપીમાં 5 શખ્સો સાથે સંપર્કમાં હતો અને એ 5 શખ્સો દ્વારા એ ત્યાર પછીના જેટલા પણ છેલ્લા 6 મહિનામાં એને બનાવ્યા છે બધા જ આધાર કાર્ડ એને યુપીના શખ્સોની મદદથી બનાવ્યા છે. કુલ કેટલા આરોપી હશે અને સર આગળની તપાસ કેવી રીતે, કઈ કઈ એજન્સીઓ કે માત્ર પોલીસ વિભાગ? આગળની તપાસમાં જે જે લોકો આમાં આધાર કાર્ડ બનાવવા માટે આવ્યા છે એ પણ શંકાસ્પદ છે અમારી દ્રષ્ટિએ, એ તમામ લોકોની પૂછપરછ થશે. એ સિવાય મેં આપને જેમ કીધું એમ યુપીનો એંગલ છે આમાં અને એ રીતે તમામ બાબતો, કેમ કે આમાં ઘણી બધી ડિટેલ જે છે કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરવામાં આવી છે, જે તે સમયે આધાર કાર્ડ બનાવીને પછી ડિલીટ પણ કરી નાખેલો એમાં દાખલા છે. એટલે અમે ફોરેન્સિકની પણ મદદ લઈશું અને તમામ ટીમો સાયબર સેલ, ગીર સોમનાથ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ અને એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશન આ બધી ટીમો અત્યારે આમાં લાગી છે. કેટલા દિવસના પોલીસ રિમાન્ડ હાથ મંજૂર થયા છે? અમારી કાર્યવાહી ચાલુ છે, આપને રિમાન્ડ અમે આમાં મેક્સિમમ માંગવાના છીએ અને આપને જેમ જેમ રિમાન્ડ દરમિયાન વિગતો આવશે એમ એમ આમાં અમે આપને વિગતો આપતા રહીશું. સર, કઈ કઈ વસ્તુઓ એમની પાસેથી કબજે કરવામાં આવી છે? એનું આ છેલ્લા 2 વર્ષનું ટ્રાન્ઝેક્શન જોઈએ તો લગભગ 16-17 લાખનું ટોટલ એને પૈસા લઈ, એટલા પૈસા લઈને આખા ટ્રાન્ઝેક્શન કર્યા છે. વસ્તુઓમાં અમે એને ત્યાંથી ઇલેક્ટ્રોનિક આઈટમ બધી છે, એના રજિસ્ટર્સ, એને ત્યાંથી બીજા જે ડોક્યુમેન્ટ્સ જે પુરાવા તરીકે રાખતો હતો એ સોફ્ટ કોપીમાં ઘણા બધા લોકોના આધાર કાર્ડ, બર્થ ડેટના પ્રૂફ, ઘણું બધું એને રાખેલું છે, એ બધું અમે કબજે લીધું છે. મેં કીધું એમ ઇલેક્ટ્રોનિક એવિડન્સમાં ઘણા બધા ડેટા છે એ અમારે રિકવર કરવા પડે એવા છે, એટલે એમાં આમાં કારણ કે આ નેશનલ સિક્યુરિટી સાથે જોડાયેલો ઇસ્યુ છે એટલે ખૂબ ડિટેલમાં અમે આમાં તપાસ કરવા. આમાં યુનિક જે આધાર ઓથોરિટી છે એની સાથે પણ અમારું સંકલન ચાલુ છે અને આધાર ઓથોરિટી વિગતો અમે એની પાસે અત્યારે મંગાવી છે. હા, જેટલા અમને જેટલા પણ પ્રૂફ મળે છે તમામ આધાર કાર્ડ અમે વેરીફાય કરવાના છે. સર, કેટલા રૂપિયા લેવામાં આવશે એક આધાર કાર્ડ? એ કેસ ટુ કેસ અને વ્યક્તિ ટુ વ્યક્તિ ડિફર થતું હતું, 1200 થી માંડીને 25,000 સુધી આધાર કાર્ડ માટેનો ચાર્જ એ લોકોએ રાખેલો છે, એમાંથી 4-5 હજાર રૂપિયા એ યુપી ટ્રાન્સફર કરતો. સંભવિત આરોપીઓ કેટલા હોય છે અત્યારે કેવું મુશ્કેલ છે, પણ આમાં અત્યારે અમે 3 આરોપીઓ પકડ્યા છે, એ સિવાય કોઈ વેરીફાયર તરીકે આમાં હોય તો એ પણ આવી શકે, આધાર કાર્ડ જેને બનાવડાવ્યા છે ડુપ્લિકેટ, જેને ડોક્યુમેન્ટ્સ બહારથી ડુપ્લિકેટ લઈ આવ્યા છે, જ્યાં સુધી આમાં ડેપ્થમાં નહીં જઈએ ત્યાં સુધી સંભવિત આરોપીઓ કેટલા હશે એ કેવું ડિફિકલ્ટ છે, પણ અત્યારે અમને 8-10 આરોપીઓના નામ મળ્યા છે. સર, નેશનલ સિક્યુરિટી સાથે જોડાયેલી ઘટના છે, કઈ કલમ મુજબ ગુનો દાખલ?
અમે અત્યારે તો ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવ્યા છે 467, 468 અને મદદગારી એક કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે, પ્લસ 400 છે 420 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આગળ ઉપર આ કેસમાં બીજા શું પુરાવા મળે છે એના આધારે પછી આગળ ચેન્જ કરીશું. જૂનાગઢના બેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાળી ગામની સેવા સહકારી મંડળી દ્વારા 6 કરોડની ઉચાપત કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢના બેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાળી ગામની સેવા સહકારી મંડળી દ્વારા 6 કરોડની ઉચાપત થયાના આક્ષેપ સાથે જૂની ધારી ગુંદાળી ગ્રામ ખેડૂતોએ મામલતદાર અને તાલુકાની મુખ્ય બ્રાન્ચને તેમજ પોલીસને નિવેદન તેમજ આવેદનપત્ર પણ આપ્યું હતું. ત્યારે જેમાં ખેડૂતોનું કહેવું છે કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ હેઠળ આવતી ભેસાણ તાલુકાની બ્રાન્ચને આવેદનપત્ર આપેલ અને જણાવેલ કે જૂની ધારી ગુંદાળીની શાખામાંથી પાક ધિરાણ ઉપાડતા હતા ત્યારે ખેડૂતોના ખાતામાંથી જાણ વગર અંદાજિત 6 કરોડથી જેટલી પણ આસપાસની જે રકમ છે તેની ઉચાપત કર્યાનો ખેડૂતોએ ખુલ્લો આરોપ કર્યો છે. આ બાબતની મંડળીના કર્મચારી નાસી ગયેલ છે અને આ ઉચાપત છે તેમાં પણ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ખાતેદારના એટીએમ તેમજ પાન કાર્ડ લિંક કરવાના હોય તેનું બાનું બતાવીને પાડકન તેમજ એટીએમ તેમજ ચેકબુક લઈને ખેડૂતોના ખાતામાંથી નાણાંની ઉચાપત કરેલ છે. મારું નામ જયદીપ કાકડિયા, ગામ જૂની ધારી ગુંદાળી. અમારે જૂની ધારી ગુંદાળી સેવા સહકારી મંડળીમાં અંદાજિત 6 કરોડની કૌભાંડ થયું છે તો ખેડૂતોને અમે અત્યારે ખેડૂતો વતી મામલતદારમાં આવેદનપત્રક આપવામાં આવ્યું છે. અત્યારે ભેસાણ બેંકમાં મેનેજર સાહેબને આવેદનપત્રક આપવામાં આવ્યું છે તો આની યોગ્ય તપાસ થાય, ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને પૂરેપૂરું ખેડૂતોને જે કૌભાંડ થયું છે બધી વળતર સુકવવામાં આવે એવી બધા ખેડૂતો વતી માંગ છે અને આના સરકારને પણ ભલામણ છે કે આની યોગ્ય તપાસ થાય અને બધા મેનેજર જે આમાં બધા સામેલ હોય મંત્રી બધાને કડકમાં કડક સજા થવી જોઈએ. 31 ડિસેમ્બરની જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના સરહદી જિલ્લામાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજસ્થાન અને ગુજરાતને જોડતા સરહદી જિલ્લામાં અરવલ્લી પોલીસે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને ત્યારે અમારા સંવાદદાતા નીરવ પ્રજાપતિનો આ વિશેષ અહેવાલ આપણે જોઈએ. 31 ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત અને રાજસ્થાનને જોડતો અરવલ્લી જિલ્લો, હાલ અરવલ્લી જિલ્લાના શામળાજી અણસુલ ચેકપોસ્ટ જોઈ રહ્યા છો. જે પ્રમાણે 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સઘન હાથ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે, જે એકમાત્ર ગુજરાત ને રાજસ્થાન જોડતો અરવલ્લી જિલ્લો, જેના કારણે ત્યાં વારંવાર રાજસ્થાનમાંથી ગુજરાતની અંદર શામળાજી શહેરની દારૂ ઘૂસવામાં આવતો હોય છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. અનેક પ્રકારે વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યા છે, વાહનો ચેકિંગમાં કોઈ પણ પ્રકારની ચૂક ના થાય તે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કહી શકાય કે જે પ્રમાણે 31 ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા ખાસ કરીને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને અને જ્યાં પણ કોઈ પણ જગ્યાએ જે 31 ડિસેમ્બરની ઉજવણી જવાની છે તે જગ્યાએ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ખાસ કરીને તેમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા LCB SOG ટીમ અને સી ટીમ મહિલાની પણ ટીમ તૈનાત રહેશે અને ખાસ કરીને જિલ્લા પોલીસ વડા દ્વારા એક ખાસ એમને દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની પોસ્ટ છે તેને ધ્યાનમાં લઈને આગળ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. નીરવ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ. દિલ્હી NCRમાં સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસ છવાયું છે. આવી સ્થિતિ વચ્ચે રસ્તા પર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ છે. ધુમ્મસના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધુમ્મસના કારણે હવાઈ અને રેલ વ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે. ત્યારે દિલ્હીમાં ઇન્ડિયા ગેટથી નોઈડા બોર્ડર, ધોલા કુવાનથી બારાપુલા સુધી બધું જ ધુમ્મસમાં ગાયબ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દિલ્હી NCRમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસને જોતા હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. નોઈડા NCR સહિત પૂર્વ ઉત્તર ભારત મેં કડાકે કી ઠંડ પડ રહી હૈ. સાથ સાથ નોઈડા કી સ્થિતિ કી અગર બાત કરે તો આજ યહાં જો કોહરા ઇતના હૈ કી લોગો કો આગે કી તસવીર નહીં દિખ રહી. मौसम वैज्ञानिक ने साफ तौर पे कहा था कि देखिए 25 दिसंबर के बाद 1-2 जनवरी तक जो नोएडा NCR का जो मौसम है वहाँ बहुत ज़्यादा तापमान गिरा होगा, सड़कों पे घना कोहरा छाया होगा. सुबह का वक्त है, मैं नोएडा के सेक्टर 71 में मौजूद हूँ और मेरे पीछे देखिए किस तरीके से आपको जो सड़कें हैं वो गायब नज़र आएंगी क्योंकि कोहरा इतना गिरा हुआ है. इस कोहरे की वजह से जो स्कूल के बच्चे हैं उनको बेहद परेशानी हो रही है. जब वो स्कूल के बाहर निकल रहे हैं तो जो उनकी गाड़ी है वो रास्ते में नहीं चल पा रही और
साफ तौर से आप मेरे पीछे भी तस्वीरें देख सकते हैं किस तरीके से घना कोहरा छाया हुआ है। जो विजिबिलिटी है वो जीरो हो चुकी है। ये नोएडा की स्थिति, अगर आप ग्रेटर नोएडा यमुना एक्सप्रेस वे जेवर की तरफ जाएंगे तो वहाँ की स्थिति और ज़्यादा बेकाबू है, यानी कि वहाँ जो कोहरा है वो यहाँ से ज़्यादा वहाँ गिरा है और वहाँ जो विजिबिलिटी है ना के बराबर है। मौसम विज्ञानी ने साफ तौर पर कहा कि आने वाले कुछ सप्ताह इसी तरह के मौसम बने रहेंगे, इसी तरह का कोहरा जो सड़कों पर आपको दिखाई देगा। वहीं दूसरी तरफ आपको बता दें कि इस कोहरे के कारण फ्लाइट, ट्रेन, मेट्रो सबको डिले किया जा रहा है, क्योंकि आगे का बिल्कुल कुछ साफ दिखाई दे रहा। खासकर अगर ग्रेटर नोएडा की बात करें तो जेवर की बात करें, यमुना एक्सप्रेसवे की बात करें तो वहाँ इतना कोहरा गिरा है कि अगर आप घर से बाहर निकलेंगे तो आपको आगे की तस्वीर नहीं दिखाई देगी। इंडिया न्यूज़ यही आपसे अपील करता है, अगर आप अपने घर से बाहर निकल रहे हैं, गाड़ी से निकल रहे हैं, तो गाड़ी का डिपर जरूर जलाएं, तेज रफ्तार वाहनों का इस्तेमाल ना करें। તો આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.